માધવપુર ખેડના રાષ્ટ્રીય કક્ષાના મેળાનો વિવાદ થયો શરૂ. દેવને દાનવ બતાવતા બોર્ડમાં થયો વિવાદ. જૂનાગઢ જિલ્લાના ગામડાઓમાં વસતા કોળી સમાજના ભરડા પરિવાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ભરડા પરિવારના કુળદેવ દાડમ બાપાને દૈત્ય તરીકે બોર્ડમાં દર્શાવી અને તેમના વિશે ખોટા લેખો લખી આ મેળામાં મૂકવામાં આવ્યા હોવાનું ભરડા પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. અહેવાલ અશ્વિન ઠકરાર, પોરબંદર. અમારી ખાલી એ જ નમ્ર વિનંતી છે કે જેણે પણ આ લેખ લખ્યો છે, એક તો એ અમને પ્રમાણ આપે કે આ અસુર છે દેવ અથવા એને આ જે લેખ લખ્યો છે, આ જે શબ્દો છે બરાબર, આ જે વાક્ય છે એને ક્યાંથી મળ્યું છે એનું અમને પ્રમાણ આપે, અથવા અમે એને દેવ છે એનો પ્રમાણ છે અમે આપવા તૈયાર છીએ. અમારે એક એમાં વિનંતી છે કોઈના પણ ધર્મ કોઈના પણ જેવને આવી રીતે કોઈ અવહેલા ના કરે, કોઈના પણ જેવને દુઃખ ના પડે, એવી ધાર્મિક ભાવના ના દુભા. નમસ્કાર. હવે આજે અમારો ઘોડા પરિવાર આજે માથુપુર નાખા મેળામાં ઉપસ્થિત થયું છે, જે અમારા દાડમદેવ વિશેની જે અહીંયા લેખ મૂકવામાં આવેલો છે, જે તમારી નજર સામે આખો દર્શાવેલો છે બરાબર, એ લેખમાં અમારા દેવને એક તો દૈત્ય સ્વરૂપે દર્શાવવામાં આવ્યા છે, જે અમારા ખરેખર તો ચોખ્ખા દેવ છે અને દૈત્ય એટલે કે રાક્ષસ બરાબર. અમારા તો રાક્ષસની કોઈ અમે પૂજા નથી કરતા, અમે ચોખ્ખા દેવની પૂજા કરીએ છીએ. અને આ લેખની માલિકા જે દર્શાવવામાં આવ્યું છે કે એનો વધ શ્રી કૃષ્ણએ કરેલો, તો આ લેખની માલિકા 90% માહિતી ખોટી છે. અને આ મેળાની અંદર જો આ લેખને કોઈ દીધો હોય તો એ વ્યક્તિ કોણ છે એનું અમારા પરિવારને આખું એ લોકોની માહિતી જોઈએ છે બરાબર છે. ટુરિઝમવાળા છે તો ટુરિઝમવાળાને આપવાવાળા કોણ છે આ લેખ વિશેની માહિતી. અને જો એ લોકો પાસે પાકો લેખ હોય બરાબર 100% તો એ લોકો પાસેથી અમારે જોઈએ છે, નતર એની એ લોકોને અમે 70% લેખ દેવા માટે તૈયાર છે. બાકી અત્યારે તાત્કાલિક ધોરણે આ લેખ જે અત્યારે અહીંયા લગાવેલો છે એને ઉતારવામાં આવે, નતર આની સામે કારવા સમાજ તથા ભરડા પરિવાર મેળાની અંદર ગાંધી ચિંતિયા માર્ગે પછી આંદોલન થશે. હવે તમને મંદિર વિશેની થોડીક માહિતી, અમારા જે ત્યાંના બાપુ છે એ તમને એમના વિશેની માહિતી આપશે. અલગ જ છે, કોઈને ઇતિહાસ જોવાની મનાય છે, હજી સુધી ઇતિહાસ બહાર આવ્યો નથી અને ઇતિહાસ 70% સુધી પછી છે આપણે. અને જે વ્યક્તિએ તરીકે લખ્યું છે તે રાક્ષસના રૂપમાં દેવ, તો અત્યારે દેવ કેમ, મારો પ્રશ્ન છે કે લખનાર વ્યક્તિ જે છે એની પણ મારો પ્રશ્ન છે કે જે આ શબ્દ ઉલ્લેખ કર્યા છે તો ક્યાં બાબતે, ક્યાં ઇતિહાસમાંથી જોઈને ઉલ્લેખ કર્યા છે, એ ઇતિહાસ અમને પણ આપે, અમને ભાઈ બોલે અમારી પાસે આવે અથવા તો અમે એની પાસે જઈએ અને અમને થોડીક એ પણ ઇતિહાસ એમાંથી પણ થોડોક ઇતિહાસ નીકળી જાય.